કામ ના હો અંબાજીથી ઉમરગાંવ સુધી 14 જિલ્લાઓની અંદર 4000 ગામડાઓની અંદર આપણા આદિવાસી ભાઈઓ બહેનો હશે. અને આદરણીય નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આ આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ સારી રીતે વિકાસ થાય, એમની આવક વધે અને સારી સારી સુવિધા મળે એના માટે વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરી હતી. અને પ્રથમ 5 વર્ષમાં 17,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો. આજે આનંદની વાત છે કે 1,00,000 કરોડ રૂપિયા આપણે આ વિસ્તારની અંદર વાપરી શક્યા છીએ. શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, પીવાનું પાણી હોય, સિંચાઈ હોય કે વીજળી હોય, સરસ મજાની સુવિધા મળે એના માટે સરકારના પ્રયાસો છે. અને એટલે આજે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે આઝાદી સમયનો આદિવાસી ભાઈ અને આજના આદિવાસી ભાઈ બહેનોમાં શિક્ષણ હોય કે આરોગ્ય હોય એમાં ખૂબ સારો બદલાવ અને વિશ્વાસ છે કે આવતા વર્ષોમાં આપણે વિજયભાઈ અને ચૂંટણી છે બી આ જ આદિવાસી ભાઈઓ બહેનો દરેક ક્ષેત્રમાં ખૂબ સારો વિકાસ કરશે. ફરીથી એકવાર એમને અભિનંદન અને શુભકામનાઓ આજના